કામઠી શાદી રોડની વલથાણ ચારસ્તા ખાતે સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફ્ટી વીકની ઉજવણીની અંતર્ગત વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી વાહન પર સ્ટીકર ચોંટાડી તથા પેમ્પલેટ વિતરણ કરવામાં આવ્યા હતા. ભારતમાં દર વર્ષે રોડ અકસ્માતમાં લાખો લોકો જીવ ગુમાવે છે. ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે જાન્યુઆરી માસના પ્રથમ પખવાડિયામાં રોડ સેફ્ટી વીકની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ તારીખ 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી દરમિયાન રોડ સેફ્ટી વીકની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે સુરત જિલ્લા ટ્રાફિક શાખા ગ્રામ્ય દ્વારા કામરેજના વલથાણ નજીક વાહન ચાલકોને રોકી ગુલાબનું ફૂલ તથા વાહન ઉપર સ્ટીકર ચોંટાડી પેમ્પલેટ આપી ટ્રાફિક અવેરનેસ વિશે સમજ આપી હતી. હું PSI પ્રશાંત ગોંડલિયા, જિલ્લા ટ્રાફિક શાખા સુરત ગ્રામ્ય. હાલ દર વર્ષે ભારતમાં લાખો પ્રમાણમાં લોકો એક્સિડન્ટમાં પોતાનો જીવ ગુમાવે છે, જેના કારણે હાલ અમોએ ગુજરાત સરકાર દ્વારા દર વર્ષના જાન્યુઆરી માસમાં સ્વચ્છતા પખવાડિયા હેઠળ રોડ સેફ્ટી વીકનું આયોજન કરેલ છે. આ વર્ષે 11 જાન્યુઆરીથી 17 જાન્યુઆરી સુધી રોડ સેફ્ટી વીકનું આયોજન કરવામાં આવેલ છે. સદર રોડ સેફ્ટી વીક દરમિયાન અમો સુરત ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક પોલીસ નેશનલ હાઈવે તેમજ સ્ટેટ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા, સીટ બેલ્ટ પહેરવા તેમજ રાઇટ સાઈડ તરફથી ઓવરટેક કરવું, ઓવરસ્પીડમાં વાહનો ના ચલાવવા, નશામાં વાહનો ના ચલાવવા વગેરે બાબતો ઉપર ધ્યાન આપવા માટે અવેરનેસના પ્રોગ્રામો હાથ ધરીએ છીએ. જેમ કે ગાડીઓ પર સ્ટીકર ચોંટાડીને, વાહન ચાલકોને પેમ્પલેટ વિતરણ કરીને, સ્કૂલ અને શાળા કોલેજોમાં સેમિનારનું આયોજન કરીને, ટ્રાન્સપોર્ટ માલિકો તેમજ ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરો સાથે મિટિંગનું આયોજન કરીને તેમજ જાહેર જગ્યામાં હોર્ડિંગ્સ અને બેનરો લગાવીને લોકો સુધી મહત્તમ તરીકે રોડ સેફ્ટીના આપણા સૂચનો પહોંચે તેમજ ગંભીર અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો થાય તે દિશામાં જિલ્લા ટ્રાફિક પોલીસ હાલ તૈયારી કરી રહી છે અને પ્રયત્નો હાથ ધરી રહી છે.